તમે શું કામ લઈ આવ્યા? મને તો આ મારા ભાગ્ય કહેવાય કે નકર આના માટે તો કોરા ચેક આપતા હતા, જેની પાસે હતું ને ત્યાં કોરા ચેક આપતા હતા ઘણા બધા જણા, કે કોરો ચેક આપી તમે અમને આ વસ્તુ આપો. મતલબ આ મૂલ્યવાન વારસો છે આપણી સંસ્કૃતિ અને સંગીત, આની કોઈ કિંમત જ ન થઈ શકે. બિલકુલ, અને આ અમૂલ્ય વસ્તુઓ છે. મિત્રો, આજે આપણે એક એવા માહિતમાં પાસે આવ્યા છે કે જે સંસારીના રૂપમાં જેમણે ખૂબ સાધના થકી આપણો ભારતીય સંસ્કૃતિનો પરંપરાગત અમૂલ્ય વારસો, જેને સનાતન સંસ્કૃતિની ધરોહર કહેવાય ભજન, ભજનથી માણસનો આત્મ સાક્ષાત્કાર થાય એવું આદિ અનાદિથી આવેલું આવે છે. એટલે આ કોઈનું બનાવેલું નથી કે કાલ્પનિક વાતો નથી, પણ આને એક પુસ્તકમાં, એક ગ્રંથમાં સંગ્રહિત કરવું એ દુનિયાનું દુર્લભ કામ છે. એવા એક અમારા મિત્ર અને સાધક ભજનાનંદી પાલુભાઈ ગઢવી, જેમણે આ ગ્રંથ વિશે આપણે માહિતી આપશે. તો હવે તમે સમજાવો પાલુભાઈ આ શું છે. રમેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. કારણ કે આ એક મને જે અવસર પ્રાપ્ત થયો, કારણ કે આ સંતોની વાણી, કવિઓની વાણીને ગ્રંથસ્થ કરવાનો, એના માટે પહેલાં તો હું મારી જાતને જ હું ભાગ્યશાળી માનું છું. ધન્યને પર, કારણ કે આજે આપણા કચ્છ કાઠિયાવાડમાં, ગુજરાતમાં એવું કોઈ માણસોનો ત્રોટો નથી કે આ કાર્ય કોઈથી ન થાય. પણ મને એવું થયું કે આપણા જે મહાપુરુષો સંતો, જે જૂની જે પ્રાચીન વાણી છે, એ વાણી જે આપણને આપી ગયા છે, એ વાણી બહુ આપણને જીવન જીવવા માટેનો એક પથ છે, જેની અંદર ખાસ કરીને આપણી ભજન સંતવાણી પરંપરાની અંદર પૂજ્ય નારાયણ બાપુ અને પૂજ્ય કાંદાત બાપુએ જે ભજનો પોતાના સ્વરમાં, પોતાના કંઠથી જે ગાયા, એ ભજનો વધારે પડતા કે એ ભજનો આપણે ગ્રંથસ્થ કરીએ. કારણ કે ઘણી જગ્યાએ હું ભજન સાહિત્ય સત્તવાળી ક્ષેત્રમાં જોડાયેલો, એટલે ઘણી જગ્યાએ કલાકારોથી માંડીને એના ચાહકો જે હોય, એ અવારનવાર મને પૂછે કે આવા પુસ્તકો ક્યાંય મળે ખરે. પણ એવા કોઈ પુસ્તક એવા ઉપલબ્ધ નહોતા કે એક સાથે ક્યાંક મળે, તો એ પર્ટિક્યુલર કે જુદું જુદું ભેગું કરવું પડે. હા, કે દાસી જીવણ સાહેબને પુસ્તક મળે, પછી એમાં દાસી જીવણના જ ભજનો હોય, એમાં બીજા ભજનો ન મળે એમ. તો આની અંદર સતારસા બાપુના, દારસવાના, પછી ભીમ સાહેબના, કબીર સાહેબના, એવા બધા જ લગભગ જે છે. આ ગ્રંથોની સાથે સાથે તમે અહીંયા લગભગ હાર્મોનિયમ, મેં જોઈ આખું મ્યુઝિયમ બનાવ્યું છે. જી, તો લગભગ અહીંયા હાર્મોનિયમ કેટલા કઈ છે તમારી પાસે? 250 ઉપર હાર્મોનિયમ છે અહીંયા. રમેશભાઈ, આ હાર્મોનિયમ આપણા ગુજરાતની અંદર આપણે જેને ભજન સમ્રાટનું જેને બિરુદ મળેલું, ભજનના ભીષ્મ પિતા પણ તરીકે પણ જેને સંતવાણી પ્રેમી, ભજન પ્રેમી ઓળખે એવા પૂજ્ય નારાયણ બાપુ, અને પૂજ્ય નારાયણ બાપુ એટલે પૂર્વાશ્રમે શક્તિદાન ગઢવી, શક્તિદાન ગઢવીને 1967 જલારામ સત્સંગ મંડળ મુલુંડ મુંબઈ તરફથી આ ભેટ આપવામાં આવી હાર્મોનિયમ. હા, જે તે સમયે જલારામ સત્સંગ મંડળ મુલુંડના સભ્યોમાં હતા કલ્યાણજીભાઈ, ગણાત્રા સાહેબ, આ બધા જલારામ સત્સંગ મંડળના સભ્યો હતા. અને એ લોકો શક્તિદાન ગઢવીને ખૂબ પ્રેમ કરતા, કારણ કે સૂરનો માણસ તો સૂરને જ સમજી શકે નહીં. જે તે સમયે ભેટ કરેલું, પછી બાપુએ 1970 સંન્યાસ લીધો, એમણે ભેટ લીધી. પછી તો શક્તિદાન નામનું પાત્ર પછી કોઈ રહ્યું નહીં, કારણ કે પછી તો નવું નામ ધારણ થયું. પછી બાપુએ જે આ શક્તિદાન ગઢવીની જે ભેટ હતી, આજુ આ દમણ ઉપર છે, લખેલું જ છે હજી પણ બધું આની ઉપર. શ્રી જલારામ સત્સંગ મંડળ મુલુંડ તરફથી શક્તિદાન ગઢવીને સપ્રેમ ભેટ. આ નારાયણ બાપુએ પોતાના હાથથી આ પટ્ટી મારેલી છે, અને વિક્રમ સંવત 2025 એમને ભેટ મળી. વિક્રમ સંવત 2025 એટલે 1967. પછી આ પટ્ટી મારી દીધી, એટલે વળી મારા જેવા કોક જાય એટલે, બાપુ આ ધમણમાં પટ્ટી કેમ મારી, કંઈ ક્રેક બ્રેક થઈ ગયું કે શું એમ? એટલે સ્વભાવના થોડોક નારાયણ તેજ તો હતા, એ આમ તેમ ચલાવે નહીં. એ કે નારાયણ, આ વારે ઘડી કેટલા જવાબ દેવાય, એક કામ કરો ને, હાર્મોનિયમ જેણે આપણને જેમણે ભેટ કર્યું છે ને, એ મંડળને પાછું મોકલી દો. એટલે બાપુએ ટપાલ લખી કે ભાઈ, તમારા તરફથી શક્તિદાન ગઢવીને એક હાર્મોનિયમ ભેટ મળેલું ને, એ હાર્મોનિયમ અત્યારે મારી જોડે છે, તો મારે તમને ત્યાં પરત મોકલી દેવું છે, તો તમે કૃપા કરીને મને સરનામું મોકલજો ને એ પાછી વસ્તુ તમે અપનાવી લેજો. પણ એ બધા ડાયા માણસો હતા કલ્યાણજીભાઈ ને તો બધા, કારણ કે આ હરિભાવનું છે, હરિભાવ વિશ્વનાથ, અને 3.5 સપ્તકનું. આની અંદર રીડ જે છે એ એમ જે મિસ્ત્રી ભાવનગરના રીડ છે આની અંદર.
અને ત્રણ હાર્મોનિયમ આ લોકોએ સાથે જ લીધેલા હતા. એમાં પહેલું શક્તિદાનને આપ્યું ને બે એમની પાસે પડ્યા હતા. પછી આ જ્યારે 10 અગિયાર વર્ષ પછી બાપુએ પરત મોકલ્યો ત્યારે આ લઈ લીધું અને એવું ને એવું સેમ ટુ સેમ બાપુને બીજું શ્રી નારાયણ સરસ્વતી બાપુને સપ્રેમ ભેટ કરીને પટ્ટી મારી દીધી. એ અત્યારે આશ્રમે બાપુને માંડવી આશ્રમે જે બાપુએ છેલ્લે સુધી વગાડ્યું. બાપુ સ્કેલને પસંદ નહોતા કરતા ક્યારેય, સાદું બે લાઈનનું જ. એના ઉપર જ કે સાધક હોય ગાયક હોય ને તો એની ખબર આમાં પડે કે સ્વરની અંદર તમે કેટલા આગા પડે. સ્કેલ છે સગવડ છે, જ્યાં મન પસંદ આવે ત્યાં લઈ લ્યો. હા, ત્યાં લઈ લ્યો. પછી એક સાથે 6 રીડ વાગતા હોય એટલે ગળામાં કાંઈ આપણે બે સુર આમ તેમ થયા તો કોઈ ગમે ત્યાં આપણને ઢાંકી પકડી ના શકે, એટલે એ સગવડ છે. અને બાપુએ હાર્મોનિયમ જે વગાડ્યું આના પીસ આપણે બધા આજની તારીખમાં રેકોર્ડિંગમાં સાંભળીએ છીએ, એ મીઠાસ એની, એ ગાયકીની મીઠાસ. તો આ તમે શું કામ લે એવા? મને તો આ મારા ભાગ્ય કહેવાય કે નકર આના માટે તો કોરા ચેક આપતા હતા, જેની પાસે હતું ને ત્યાં કોરા ચેક આપતા હતા. ઘણા બધા જણા કે કોરું ચેક આપી તમે અમને આ વસ્તુ આપો. મતલબ આ મૂલ્યવાન વારસો છે આપણી સંસ્કૃતિ અને અદ્ભુત સંગીત, આની કોઈ કિંમત જ ન થઈ શકે. અને આ અમૂલ્ય વસ્તુઓ છે, આની આની કિંમત કરી ન શકાય. ઠીક છે કે આ તો કારીગરો એનો ભાવતાલ કરતા હોય કે ભાઈ આટલામાં એને કોસ્ટિંગ પડી હોય. આ તે આજની તારીખમાં રમેશભાઈ મને 10-10 લાખ રૂપિયાની હજી આજની તારીખમાં ઓફર આવે છે કે ભાઈ અમે 10 લાખ રૂપિયા આવીએ. કોઈ એમ કે હજી તમને કોરા છે. આ બાપુએ પરત કર્યું ને ત્યાંથી પછી કચ્છમાં અમારે એક જગ્યાએ આવ્યું ને ત્યાંથી અમારે ભુજની અંદર નારાયણ બાપુના બહુ પરમ સેવક હતા અરવિંદભાઈ ઠક્કર, અને અરવિંદભાઈ ઠક્કર પાસે આવ્યું ને અરવિંદભાઈ ઠક્કરે મને ભેટ કરેલું છે. મેં કોઈ આમાં રૂપિયા નથી ખર્ચ્યા. એને પ્રેમ હતો કે ભાઈ જો કોઈ નારાયણ બાપુને કોઈ ચાહતો હોય ને આટલો પ્રેમ કરતો હોય તો આ વસ્તુ ત્યાં આપે કે જ્યાં એની કિંમત થાય અને ભેટનું મૂલ્ય ન હોય, મૂલ્યનું હોય ને. એટલે હું કંઈક મારા હો ભાગ્ય કે એવી રીતે જો આ છે. પછી બજરંગદાસ બાપાના શિષ્ય, પ્રથમ શિષ્ય એટલે દયારામ બાપુ, અને દયારામ બાપુ જે હાર્મોનિયમ વગાડતા અને એ જ હાર્મોનિયમ પાછું શક્તિદાન ગઢવીની 15-16 વર્ષની ઉંમરે તમારા વિસ્તારમાં એ બાજુ ચિત્તલ ત્યાં બાપા વધારે આવતા, કોઈક એમના સેવક હતા ત્યાં બજરંગદાસ બાપા. ને એક રાત ત્યાં રાતવાસો થયો હતો અને શક્તિદાન ગઢવીને તેડી ગયા હતા અને આખી રાત ત્યાં ભજન કર્યા હતા. આમ બાપા માથે બેઠા હતા ઢોલિયા ઉપર અને શક્તિદાન ગઢવી નીચે પટમાં બેસીને જે હાર્મોનિયમ ઉપર જે ભજન કર્યા હતા એ હાર્મોનિયમ પડ્યું, હું દેખાડું અહીંયા જ લઈ આવું. આમાં ખૂબ ભજન કર્યા અને બજરંગદાસ બાપા ઘણી વખતે એમ કે દયારામ લાવતો જરાક આ તારું આ બોલે છે હું જરાક જોઉં કેમ થાય છે. એટલે હવે તો સંતો હતા એ તો એની એની માયા આપણાથી ન સમજાય. પછી કહે કે દયારામ તું વગાડે તો આમ બોલતું એવું લાગે અને હું જ્યારે હાથ અડાડું તો રાડું પાડતું એમ કેમ થાય છે. એટલે આનંદ લેતા એવી રીતે જૂનું બીનાનું આવતું પહેલા પહેલા આવા પૈસા લઈને આપણે જઈએ તો માર્કેટમાં જે ઉપલબ્ધ નથી ઉપલબ્ધ નથી, કારણ કે જે કારીગર બનાવનારા હતા એ એમની કંપનીઓ બંધ થઈ ગઈ, બનાવનારા જતા રહ્યા, વગાડનારા જતા રહ્યા. એ વસ્તુ જે અત્યારે માર્કેટમાં સરળતાથી મળે છે એવા હાર્મોનિયમ મારી જોડે ભાગ્ય કોક રાખ્યા છે શોખથી, બાકી જેટલા છે એ બધા એન્ટિક છે, એન્ટિક હાર્મોનિયમ છે. અને એ મને નાનપણથી એક શોખ હતો અને નાના હતા ત્યારે આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી અને ત્યારે મારા બાપુજીને મેં કીધું આ આ મારે આવું જોઈએ છે. ત્યારે બાપુજીએ કીધું થોડોક સમય ખમ આપણે બચત કરશું પછી એમાંથી લેવાય. ત્યારે આપણને પૈસાની વેલ્યુનું આ તે કંઈ ખબર નહોતી, પણ પછી ભગવાનની દયા થઈ તેમ થયું કે જે નાનપણનો એક શોખ હતો તો, અને હું તો સ્વર એ જ ઈશ્વર માનું છું, જેમ ઈશ્વર નિરાકાર છે એમ સ્વર પણ નિરાકાર છે. કારણ કે સ્વરની આપણે વાત કરીએ તો સા છે તો એ સા કોઈ દી એની તાસીર બદલાતી નથી. ઈશ્વર હોય ઈશ્વરની તાસીર કોઈ દી બદલાય નહીં. જેની તાસીર અહીંયા ભચાઉમાં અલગ હોય, ગોંડલમાં અલગ હોય, જૂનાગઢમાં અલગ હોય, એ પછી નોર્મલ ગણાય, એ ઈશ્વરમાં ન આવે. ઘણા બધા આવું કરતા હોય છે પણ સ્વર છે એ ઈશ્વર જ છે, કારણ કે એ સ્વર. અને જેણે જેણે જે સાધકો ભાઈ છે એને ખબર છે કે જે આપણે તમે આને સંગીતની અંદર બહુ ડીપમાં જાણો છો
કે ક્યારેક ક્યારેક આપણને કોઈ સુર લાગી જતો હોય છે, તો એ સુર લાગી જાય એટલે સીધી પરમાત્માની અનુભૂતિ કરાવે. ત્યારે આપણે કઈ સ્થળ ઉપર છે, કઈ જગ્યાએ છે, કઈ સ્થિતિમાં છે, કાંઈ કોઈ પ્રકારની ભાન નથી. આટલી સુરમાં તાકાત છે. સુર છે ને એ માણસને બ્રહ્માંડ સાથે મિલાપ કરાવી. હા, અને સુરમાં હોય એને આપણે પહેલાં જૂના સમયમાં આપણા ગૈઢવ કહેતા કે આ કસૂર થઈ ગયો, બીમાર પડતા ને એને કસૂર કહેતા. કહું તો એ બીમાર જ કહેવાય. જેને સુર સાથે લગાવ નથી એ બીમાર માણસો છે બધા. જે સુરમાં જે સમજે છે ને એના માટે બહુ અદ્ભુત એક રચના પણ છે કે પ્યાર નહીં એ સુર સે જીસકો વો મૂર્ખ ઇન્સાન નહીં હૈ. અને સુર મેં સોવે સુર મેં જાગે ઉને મિલે વો જો ભી માંગે. સુરની આટલી મોટી તાકાત છે કારણ કે આ જગતની ઉત્પત્તિ છે એની અંદર પણ ક્યાંક ને ક્યાંક સ્વર જ છે. એટલે સ્વરની બહુ મોટી તાકાત છે. એના ઉપર તો વિષય ઘણી વખત ક્યારેક લાંબુ થાય, પણ આજે રમેશભાઈ આ પુસ્તક મારે તમને અર્પણ કરવા છે કારણ કે તમે એવી પ્રવૃત્તિઓ કરો છો, અમે તમારું બીજું તો શું સન્માન કરી શકીએ. કારણ કે એમાં ટૂંકા પડીએ પણ આ એક પુસ્તક તમને મિત્રો, આજે આ પુસ્તક મને આદરણીય પરમ પૂજ્ય પાલુભાઈ તરફથી જે ભેટ મળી છે એ આ એક તક મારા જીવનની દુર્લભ તક છે. અને આને આને પામીને હું ધન્યતા અનુભવું છું. સાથે સાથે મારા સંગીત ગુરુ પણ આવેલા છે આદરણીય ઉમંગભાઈ. ઉમંગભાઈ સંગીતના વિદ્વાન છે. આ નાની ઉંમરમાં એમણે સંગીતમાં ખૂબ સિદ્ધિઓ મેળવી છે. તો ઉમંગભાઈને પણ આપણે પૂછીએ કે અહીંયા આ પાલુભાઈના મ્યુઝિયમની હાર્મોનિયમ મ્યુઝિયમની મુલાકાત લીધા પછી તમને કેવી અનુભૂતિ થઈ અને કેવું લાગે છે? પાલુભાઈ એ ખરેખર આ જે ઝુંબેશ ઉપાડ્યું છે ઝુંબેશ જ કહેવાય મારા માટે, તો કેમ કે હવે આ બધું તો મળતું નથી. અને બહુ રેર કેસમાં અત્યારે જે સ્કેલ ચેન્જરનો જમાનો આવ્યો છે એમાં આ બધું સાચવવું અને મેન્ટેન કરવું ખરેખર બહુ દુર્લભ વસ્તુ છે. અને આનાથી અમને બધાને જે અમારી એજમાં કહેવાય કે અમને બધાને ખૂબ બધું આગળ જાણવા મળવાનું છે. અને આવું કોઈ સાચવું છે તો આગળ મળશે, નહીંતર આગળ કોઈ મળવાનો આનો કોઈ ચાન્સ છે નહીં. એટલે ખરેખર આપને અભિનંદન છે. અને બસ આવા નવા આશીર્વાદ બધે કલાકાર ઉપર ને કલા જગતમાં રાખો. અને પાલુભાઈ આ બુક કોઈ બીજા લોકો મંગાવવા માંગે જી તો કઈ રીતે મંગાવી શકે અહીંથી? આની અંદર બુકની અંદર જે એડ્રેસ આપેલું છે. અને અત્યારે રમેશભાઈ આ ભાગ 1-4 જે આવૃત્તિ હતી હવે છેલ્લો સેટ હું તમને અર્પણ કરી રહ્યો છું. અને લગભગ વધીને 1-1.5 મહિનાની અંદર 5 ભાગની અંદર નવી આવૃત્તિ આવે છે. ફરીથી હું તમારી જ પાસે જ આવવાનો છું. આજે તમે મારા મહેમાન બન્યા છો, તમારા પાવન પગલા અહીંયા થયા છે. મને જો કે ગૌ ભક્ત આવે એ મારા માટે તો એક સંત આવ્યા બરાબર છે. કારણ કે તમે જે કાર્ય કરી રહ્યા છો એ કાર્ય સામાન્ય કાર્ય નથી, એ અસાધારણ કાર્ય છે. તમે નિમિત્ત બનો છો પણ એ બધાએ નથી બની શકતા. ત્યારે હવે મારી ફરજ બનશે કે જ્યારે 5 ભાગની આવૃત્તિ છે હું તમને તમારા સ્થળ ઉપર ગૌશાળાના દર્શન કરીશ, માં ગાયોના ગૌતરીઓના સાનિધ્યમાં તમને એ ભેટ તક કરીશ. અને ત્યારે એની અંદર આખા વિડીયોની અંદર કે એ માહિતી આખી આપીશ કે આ કોઈ પણ જો વસાવા ઈચ્છતું હોય તો એને કઈ રીતે આ સુલભ બની શકે એ માહિતી હું આગલા વિડીયોમાં તમને જ્યારે નવો ગ્રંથ આપીશ. કારણ કે અત્યારે સ્ટોક સરસ મિત્રો, કચ્છમાં તમારું નીકળવાનું થાય અને જો ભચાઉમાંથી પાસ થવાનું થાય તો પરમ પૂજ્ય નારાયણ સ્વામી કાનદાસ બાપુ જે આ ભજનની દુનિયામાં એક અલૌકિક શક્તિથી ભજન ગાયા, જેને અંતઃસ્ફૂર્ણાથી ભજન ગાયા અને જેનો ઈશ્વર સાથે એકીકાર હતો, એવા વિદ્વાન પુરુષોના જે શાસ્ત્રો અને સંગીત ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર હાથ ફેર્યા હોય એવા સંગીત ઇન્સ્ટ્રુમેન્ટોના દર્શન કરવા તમે ભચાઉમાં આવજો. નીકળો તો આ મ્યુઝિયમની જરૂર મુલાકાત લેજો. અને પાલુ ભગત એક ભજનાનંદી માણસ છે, જેમને મળવું પણ એક જીવનનો દુર્લભ લાવો છે. અને પોતે ગોપાલક પણ છે. તમારી પાસે ગાયો કેટલી છે? મૂળ તો અમે ચારણ માલધારી, એટલે અમારે સ્વાભાવિક રીતે મારી પાસે અત્યારે રમેશભાઈ 35 જેટલી ગાયું છે. ગાયું જાજી રાખી હતી પણ થોડુંક માણસોની અગવડતાના કારણે મારે પછી ગાયું બીજી કાઢી નાખવી પડી. પણ અત્યારે 35 ગૌતરીઓ છે. અને ભવિષ્યમાં જો કોઈ સેવા કરવાવાળા માણસો મળી જશે, કારણ કે હવે મારી માથે એમ પરિવાર માથે બધાએ પોતપોતાના વ્યવસાયમાં બીજી થઈ ગયા એટલે પૂરું દેખરેખ નથી થતું. અને મારું એ પાછલું જીવન જો ભગવાને કેટલું આયુષ આપે છે ખબર નથી, પણ 2 વર્ષ પછી નવું પ્લાનિંગ છે કે હજી જો 2 વર્ષ પછી હયાત હશું તો પછી થોડોક સમય ગાયોને હું પોતે આપીશ. બહુ સરસ. ભગવાનને પ્રાર્થના કરીએ કે પાલુભાઈને સતાયુ પ્રદાન કરે અને સતાયુ તંદુરસ્તી સાથે 100 વર્ષનું જીવન જીવે અને સતત ગાયો અને સંગીત સાથે જોડાયેલા રહીએ એવી ઈશ્વરને પ્રાર્થના. જય ગો માતા, વંદે ગો માતા. બીજી વાત કે રમેશભાઈના દર્શક મિત્રો જે કોઈ યુટ્યુબમાં કે ફેસબુકમાં તમે જોડાયેલા છો એ તમારે મારી મુલાકાતે જો આવવું હોય આ
દુર્લભ કલેક્શન જે હાર્મોનિયમનું છે એના દર્શન કરવા હોય, વગાડવા હોય અને ઘડીક સત્સંગ માટે પણ જો આવવું હોય તો ગૂગલ મેપની અંદર પાલુભાઈ ગઢવી લખશો એટલે સીધું એડ્રેસ આવી જશે. આમાં બીજું કાંઈ જ લખવાનું કોઈ ની જરૂર નથી. ખાલી પાલુભાઈ ગઢવી ગૂગલ મેપમાં ઓલરેડી છે જ મારી આ જગ્યા, એટલે પાલુભાઈ ગઢવી જેમ આપણે લોકેશન નાખતા હોઈએ કે કોઈ જગ્યાએ જવું હોય, ભુજ જવું હોય ભુજ લખીએ, એની જગ્યાએ પાલુભાઈ ગઢવી લખશો એટલે તમે સીધા અહીંયા આવશો. અને તમે બધા જે કોઈ અહીંયા આવશો મારા માથા ઉપર તમારું અત્યારથી તમને નિમંત્રણ પાઠવું છું રમેશભાઈના માધ્યમથી. આભાર, ધન્યવાદ.